चलो विद्यार्थी मित्र आपणे आगळ समजीए। हवे अपशोषण अवशोषण एटले शुं? तो सौ पहेलो अवशोषण विशे वात करीए। अवशोषण छे ने इंग्लिश नी अंदर एब्सॉर्प्शन कहेवामां आवे छे, एब्सॉर्प्शन्स। तो आपणे एनुं उदाहरण लईए समजीए के मानी लो के एक पात्र छे एनी अंदर आपणे पाणी भरेल छे। हवे जे पाणी भरेल पात्र छे एनी अंदर हुं उमेरुं छुं पीळा रंगनी खांड। शेरडीना रसमांथी जे खांड बनाववामां आवे ए सौ प्रथम पीळो रंग धरावे छे। तो मारी पासे एक पात्र छे, पात्रनी अंदर आपणे पाणी भरेल छे। आ पाणी भरेल पात्रनी अंदर हुं पीळा रंगनी खांड उमेरुं छुं। तो पीळा रंगनी खांड उमेरीश तो तमे जोई शको छो के खांड छे ई पाणीमां द्राव्य थाय छे। हवे जेवी खांड पाणीमां द्राव्य थशे तेम ખાંડના અણુઓ છે અથવા તો પીળો રંગ છે એ સમગ્ર પાત્રમાં એક સરખી રીતે પ્રસરી જાય। તો આપણે જોઈ શકીએ કે સમગ્ર પાણી છે એ પીળા રંગનું થઈ જશે। તો સમગ્ર પાણી પીળા રંગનું થાય છે। તો સમગ્ર પાણી આ પીળા રંગનું થાય તો આ ઘટના છે એને આપણે કહી શકીએ છીએ અવશોષણ। તો એનો મતલબ એ થયો કે જો અણુઓ છે એ સમગ્ર સપાટીની અંદર સમગ્ર કલામાં એક સરખી રીતે પ્રસરણ પામે, આપણે જોઈ શકીએ કે એક સરખી રીતે પ્રસરણ પામે, જો એક સરખી રીતે પ્રસરણ પામે તો આ ઘટના છે એને આપણે કહીએ છીએ અવશોષણ। હવે આવું બીજું એક ઉદાહરણ આપું। દાખલા તરીકે આપણી પાસે પાણી પોતું અથવા એક પ્રકારનું સ્પંચ છે। સ્પંચમાં હું પાણી નાખું તો પાણી છે સમગ્ર સ્પંચની અંદર એક સરખી રીતે પ્રસરી જાય છે। તો એ ઘટના છે અવશોષણ કહી શકાય, એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એબસોર્પ્શન્સ। હવે આ પીળા રંગની ખાંડ નાખી માટે સમગ્ર પાણી છે એ આપણે પીળા રંગનું થઈ જશે। તો આપણે લખી શકીએ કે હવે પાણી છે એ પીળા રંગનું પાણી છે। હવે આની અંદર હું ઉમેરું છું એક સક્રિયકૃત ચારકોલ ઉમેરવામાં આવે છે। દાખલા તરીકે આની અંદર હું સમગ્ર પાત્રની અંદર એક સક્રિયકૃત ચારકોલ ઉમેરો। હવે હું સક્રિયકૃત ચારકોલ ઉમેરીશ તો તમે જાણો છો કે આ સક્રિયકૃત ચારકોલ પોતે રંગના કણોને આકર્ષે અને ધીમે 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 પાણીમાં રહેલા રંગના કણો છે એ આની સપાટી પર આકર્ષણ પામશે, જેથી પાણીના જે કઈ પીળો રંગ છે એ પીળા રંગનું પાણીની તીવ્રતામાં ઘટાડો થાય છે। પાણી હતું એમાં પીળા રંગની ખાંડ નાખી એટલે પાણી છે એ પીળા રંગનું બની ગયું। ત્યારબાદ એની અંદર મેં સક્રિયકૃત ચારકોલ ઉમેર્યો। હવે જેવું હું સક્રિયકૃત ચારકોલ ઉમેરીને થોડો સમય રહેવા દઈશ તો ધીમે 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 પીળા રંગના જે કઈ કણ છે એ સક્રિયકૃત ચારકોલની સપાટી પર આકર્ષાય છે, એટલે કે પીળા રંગનું પાણી છે આપણે લખી શકીએ કે રંગની તીવ્રતા ઘટે છે। તો આ પીળા રંગની તીવ્રતા ઘટે છે ચારકોલના ઉમેરવાથી, તો આ ઘટના છે તેને આપણે કહીએ છીએ અધિશોષણ। તો જો વિદ્યાર્થી મિત્રો અહીં એક જ પાત્રની અંદર પહેલા આપણે પીળા રંગની ખાંડ ઉમેરી તો પાણી પીળા રંગનું થયું, એ ઘટના અવશોષણ છે। ત્યારબાદ એની અંદર સક્રિયકૃત ચારકોલ ઉમેરતા પીળા રંગની તીવ્રતા ઘટી તો એ ઘટના છે અધિશોષણ। તો આપણે લખી શકીએ કે જ્યારે પણ અપશોષણ અને અધિશોષણની ઘટના વારાફરતી થતી હોય, એક જ પાત્રમાં થતી હોય, તો તે સમગ્ર ઘટનાને શોષણ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે લખી શકીએ કે શોષણ એટલે બીજું કંઈ નહીં પણ કે જ્યારે એક જ પાત્રની અંદર વારાફરતી અધિશોષણ અને અવશોષણની ઘટના પામે, તો આપણે પહેલા લખી શકીએ કે અવશોષણ અને અધિશોષણ થાય તો આ ઘટના છે એને આપણે કહીએ છીએ શોષણ તરીકે ઓળખવામાં આવે છે। શોષણને ઇંગ્લિશની અંદર સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે। આપણે જોયું કે અવશોષણ છે એને ઇંગ્લિશમાં એબસોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે અને અધિશોષણ છે એને ઇંગ્લિશના શબ્દ એડસોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે। અને પાછું આપણે બીજા બે શબ્દને પણ પાછા રિપીટ કરી લઈએ કે અહીં પીળો રંગ છે કે આ સક્રિયકૃત ચારકોલ છે એની સપાટી પર પીળા રંગના કણો છે અધિશોષણ પામે છે, તો આ સક્રિયકૃત ચારકોલ છે તેને આપણે કહીએ છીએ અધિશોષક। આ સમગ્ર ઘટનામાં આ સક્રિયકૃત ચારકોલ એ અધિશોષક તરીકે કામ કરે છે અને
आ पीड़ा रंग ना कणो आपणे लखी शकीए के आ द्रावण मां पीड़ा रंग ना कण छे जेनु अधिशोषण पामे छे तो एने आपणे कहीए छीए अधिशोषित अधिशोषित। હવે એનાથી એક અલગ પ્રકારની ઘટના અપશોષણ। અપશોષણ એટલે શું? અપશોષણ કોને કહેવું? અપશોષણ છે એના માટે એક અંગ્રેજી શબ્દ છે ડિસોર્પ્શન। હવે તમે આ શબ્દ પરથી જ ઓળખી શકો કે ડિસોર્પ્શન એટલે સપાટી પરથી દૂર થવું। દાખલા તરીકે અધિશોષણ પામેલા અણુઓ દબાણ દ્વારા અથવા તાપમાન દ્વારા અથવા અન્ય કોઈ કારણોસર સપાટી છોડીને દૂર થઈ જાય એટલે કે અધિશોષણ થી વિપરીત ઘટના થાય તો આ ઘટના છે એને કહેવાય છે અપશોષણ। તો આપણે લખી શકીએ કે અપશોષણ એટલે કે દબાણ અથવા તાપમાનને લીધે દબાણ દ્વારા અથવા તો તાપમાનને લીધે અણુઓ સપાટી છોડી અને દૂર થાય। અણુઓ સપાટી પરથી દૂર થાય તો અણુઓ સપાટી પરથી દૂર થાય તો આ ઘટના છે। અણુઓ સપાટી પરથી દૂર થાય તો આ ઘટના છે અને આપણે કહીએ છે અપશોષણ। હવે એના ઉદાહરણ દ્વારા તમને સમજાવું। ઘણીવાર આપણે મોલની અંદર ઇસ્કોન મોલ કે બિગ બજારમાં તમે જાઓ અથવા રિલાયન્સ મોલમાં જાઓ તો ઘણીવાર આપણે વોશ મશીનમાં હાથ ધોયા પછી એમાં એક ડ્રાયર હોય છે હાથ ધોવા માટે કા તમારે નાનકડું કપડું આપે અથવા ડ્રાયર હોય તો ડ્રાયરમાં આપણે હાથ નીચે રાખીએ તો શું થશે કે ઉપરના ભાગેથી ડ્રાયરમાં દ્વારા ગરમા ગરમ હવા ફૂંકવામાં આવે એટલે ગરમા ગરમ હવા ફૂંકાય તો શું થાય કે આપણી ચામડી એટલે કે સ્કીન પર પાણીના અણુઓ જે સપાટી પર છે અણુઓ એ તાપમાનના કારણે ગરમ હવાને કારણે સપાટી છોડીને દૂર થાય અને આપણા હાથ છે એ વળી પાછા ડ્રાય થઈ જાય। તો પાણીના અણુઓ જે સપાટી પર આવ્યા હતા એ સપાટી છોડીને દૂર થયા ગરમ હવાને લીધે તો આ ઘટના છે બીજું કઈ નહીં પણ કહેવાય અપશોષણ। તો અપશોષણની ઘટના દરમિયાન અણુઓ છે એ સપાટી છોડીને દૂર થાય છે તો તે સમગ્રપણે અધિશોષણથી વિપરીત ઘટના જોવા મળે છે। આપણી ટેક્સ્ટબુકમાં એક સરસ મજાનું ઉદાહરણ આપેલ છે કે કેલ્શિયમ ક્લોરાઇડ છે કેલ્શિયમ ક્લોરાઇડ એનું સૂત્ર છે CaCl2 તો કેલ્શિયમ ક્લોરાઇડની સપાટી પર પાણીના અણુઓ છે એ અવશોષણ પામે છે આપણે સોરી લખી શકીએ કે અધિશોષણ પામે છે। કેલ્શિયમ ક્લોરાઇડની સપાટી પર પાણીના અણુઓ છે એ અધિશોષણ તો કેલ્શિયમ ક્લોરાઇડની વાત કરીએ તો કેલ્શિયમ ક્લોરાઇડની સપાટી પર પાણીના અણુઓ છે એ અવશોષણ પામે છે। અવશોષણ પામે તો કેલ્શિયમ ક્લોરાઇડ છે એને પર સમગ્ર રીતે પાણીના અણુઓ છે એક સરખી રીતે પ્રસરી જાય છે। જ્યારે આપણે જોયું કે સિલિકા જેલની સપાટી પર સિલિકા જેલ એક પ્રકારનો સફેદ કલરનો પાવડર છે તમે નવું કોમ્પ્યુટર ખરીદો તો તેની સાથે પડીકીમાં તમને સિલિકા જેલ આપવામાં આવે તો સિલિકા જેલ છે એની સપાટી પર પાણીના અણુઓ છે અધિશોષણ પામે છે। સિલિકા જેલ હોય તો તેની સપાટી પર પાણીના અણુઓ છે અધિશોષણ પામે। હવે વાત કરીએ પેલેડિયમ ધાતુ પર તો કે પેલેડિયમ ધાતુ છે એ પેલેડિયમ ધાતુ ઉપર હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ સૌ પ્રથમ તો કે અધિશોષણ પામશે। પેલેડિયમ ધાતુ ઉપર પાણીના પેલેડિયમ ધાતુ ઉપર હાઇડ્રોજન વાયુ છે સૌ પ્રથમ અધિશોષણ પામે છે ત્યારબાદ ધીમે 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 સપાટી પરથી તે અણુઓ છે અંદરના ભાગે પણ પ્રસરવાનું શરૂઆત થઈ જાય અને એક સરખી રીતે પ્રસરી જાય તો ત્યારબાદ તે ઘટના છે એ ફેરવાઈ જશે અવશોષણ। તો આપણે લખી શકીએ કે પેલેડિયમ ધાતુ ઉપર હાઇડ્રોજન વાયુ સૌ પ્રથમ અધિશોષણ પામે છે ત્યારે એની સપાટી પર જ સાંદ્રતા મહત્તમ હોય છે પણ થોડાક સમય બાદ તે અવશોષણ પણ પામે છે। તો પેલેડિયમ ધાતુ પર અધિશોષણ અને અવશોષણની ઘટના બંને સાથે જોવા મળે તો આ સમગ્ર ઘટનાને આપણે કહી શકીએ છીએ શોષણ। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આ ભાગની અંદર આપણે ત્રણ નવા શબ્દો સમજ્યા। અપશોષણ એટલે શું? તો કે અણુઓ છે સપાટી છોડીને દૂર થાય તે અવશોષણ એટલે શું?
તો કે અણુઓ છે સમગ્ર રીતે પ્રસરી જાય છે. અધિશોષણ એટલે શું? તો કે સપાટી પર જ અણુઓની સાંદ્રતા મહત્તમ હોય. અધિશોષક એટલે શું? તો કે જે ઘન પદાર્થની સપાટી પર અધિશોષણ થાય તે ઘન પદાર્થને કહેવાય અધિશોષક. અને જે પદાર્થના અથવા તો રંગના કણોનું અથવા જે રસાયણનું અધિશોષણ થયું હોય તેને કહેવાય છે અધિશોષી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ઉદાહરણો છે એ તમને જીનેટની એક્ઝામની અંદર અથવા તો ઘણીવાર આપણે ગુજકેટ ગુજરાત બોર્ડની એક્ઝામમાં ઇન્ફોર્મેશન માહિતી આધારિત એમસીક્યુમાં તમને ખાસ પૂછાય છે. તમને સમજીને બરાબર આપણે તૈયાર કરવાના રહે છે. ખૂબ અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો, તમને લેક્ચર ગમ્યો ને તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રિપ્શન મેળવેલું છે તે વિદ્યાર્થીઓ પોતાને લાભ થયો. તમારા સૂચનો છે એ હંમેશા આવકાર્ય છે. કોમેન્ટ બોક્સમાં લખજો, સૂચવજો અને ખાસ બીજા વિદ્યાર્થીઓને પણ જણાવજો જેથી ઘેર બેઠા તે પણ જીનીટના કોન્સેપ્ટ છે એનું પુનરાવર્તન કરી શકે, દ્રઢ કરી શકે અને એક્ઝામમાં ખૂબ સારા માર્ક મેળવી શકે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.